પરમ કૃપાળુ શ્રીજી મહારાજ બાપા શ્રી સમુઓ તથા અનંત દિવ્ય મુક્તો આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તો ના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ સહિત જય સ્વામિનારાયણ આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદર વાવત બારસ અને રવિવાર આજની આપણી આ રવિવારની સત્સંગ સભા

સમરુ સદાયનું પ સમરુ સદાયનુ પાપ્રભુની સાનિધ્યમાં મુક્તોની સાનિધ્યમાં ને આપને આપણને સૌને જેના વિશે ગુરુભાવ સેવા પૂજ્ય મુનિસ્વામી સોમચંદ બાપા જાદવજી બાપા પૂજ્યો મામાશ્રી તથા સભાને વિશે વિરાજમાન સર્વે ભગવાનના ભક્તોને સેવકના જય સ્વામિનારાયણ ગુણાદિતનંદ સ્વામી એવું કહેતા કે વચનામૂર્તના ચોપડા સિવાય બીજે જો માલ જણાય તો એટલો મોં જાણવો ત્યારે આવું મોટા મોટા મુક્તોએ મહારાજની વાણીનું પ્રાધાન્યતા રાખી અને ભગવાનનું સ્વરૂપ એમાંથી ઓળખાવી અનેક જીવોને એ ભગવાનના સુખે સુખી આ કર્યા હતા તો મહારાજે વચના જે જે વાતો કરી છે તો એમાં કોઈ કોઈ વાતને મહારાજે અતિ ભાર આપ્યો છે તો આજે આપણે એવી એક વાત કરવી છે મહારાજ લોયાનું અઢારમું વચનામૃત જ્યારે મહારાજે વાણી ઉચ્ચારી ત્યારે એમાં એ વાણીને સમજાવતા મહારાજ એ એટલો ભાર આપ્યો છે કે આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના મહારાજ કે છૂટક્યો નહીં થાય એટલે મહારાજ કહેશે કે તમે આ વાત સમજી અને જ્યારે દ્રઢતા કરશો ત્યારે તમે અમારા સુખને પામશો વળી મહારાજી વાતને ભાર આપતા એવું કહેશે કે તમારે નિત્ય પ્રત્યે દિવસમાં મહારાજ કે એક વાર કરવી જોજો મહારાજ કે અમારી આજ્ઞા છે તે જરૂર ભૂલશોમાં જરૂર ભૂલશોમાં તો મહારાજે આટલો બધો આ વાતને ભાર આપ્યો છે વળી મહારાજ શું કે તમારે આ મારી વાતને સર્વે હરિભક્તોને પરસ્પર યાદ કરાવવી ત્યારે એવી તો કઈ વાત છે કે મહારાજને આટલો બધો ભાર આપવો પડ્યો તો આપણને તો સૌને બાપાશ્રીને વિશે ગુરુભાવ છે એટલે સહજ આપણને વાત તુરંત સમજાઈ જાય પણ એ વાતનું જો રહસ્ય વિચારીએ તો જરૂર એમ જ થાય કે ખરેખર મહારાજે આ વાતને એવી રીતે કીધી છે કે જો એ ન સમજાય તો જરૂર એ ભગવાનના સુખમાં પહોંચવું એને એટલું મોડું થાય તો મહારાજે એ લોયાના અઢારમાં વચના મર્થ સમજાવતા એટલી વાત સમજાવી છે કે જો અમારા જે મનુષ્ય ચરિત્રો છે એ દેખીને તમે અણસમજણ કરતા નહીં તો મહારાજે પોતાના જે ચરિત્રો છે એમાં સંશય ન કરવો તો એ વાતની દ્રઢતા માટે મહારાજે એવી વાત કરી છે કે મારા ભક્ત હોય એને વિશે મનુષ્યભાવ ન લાવવો તો અમારે વિશે તો ભાવ હોય જ કેમ તો એ વાતની મહારાજે આમાં વારે વારે ભાર આપ્યો છે કે તમારે આ વાતને દિવસમાં એક વાર જરૂર કરવી પછી મહારાજ કે અમે સદાને માટે દિવ્ય સેવી કેવલ્ય સ્વરૂપે સેવી અને જન્મ થકા અજન્મા સેવી અમારે વિશે ભાવ મહારાજ કે કોઈ કાળમાં છે જ નહીં તો દેખાડ્યો એ શું તો મહારાજે એ વચના મૃતમાં વાત કરી છે કે દેહાભિમાન રૂપી આપણામાં જે કાંટા ખૂંચેલા છે એ કાંટાને નીકળવા માટે મહારાજે એવી લીલા આપણને દેખાડી છે પણ મહારાજ એવા છે નહીં મહારાજ તો સદા દિવ્ય એ ભગવાનનું સ્વરૂપ છે તેજોમય સ્વરૂપ છે તો મહારાજ કે આટલું સમજ્યા પછી બીજી એક વાત મહારાજે વચનામૃતમાં કરી છે કે અમને તમે બીજા અવતાર જેવા જાણશો નહીં એટલે જાણતા નહીં એટલે મહારાજે બે વાત કરી છે ભગવાનના ચરિત્રોમાં મનુષ્યભાવનો આવે અને ભગવાનને બીજા અવતાર જેવા જાણવા નહીં ભગવાન સર્વે કારણના કારણ છે સર્વે અવતારના અવતારી છે એવા ભગવાનને જાણવા એટલે મહારાજ કહે છે કે આવો નીચય થવો સૌથી મહાકઠણ છે તો મહારાજે આ વચના મર્ગમાં આવા નીચેની વાત કરી અને ભાર આપ્યો છે તમારે રોજ કરવાની પરસ્પર એકબીજાને કરવાની તો આજ તો આપણું નિયમ હચવાઈ ગયું કે આજે આપણે આ વાતને કરીએ છીએ પછી મહારાજ કે આ વાત તમે હુજે તો આજ સમજો અને હો વર્ષે કરીને સમજો પણ સમજે જ છૂટક્યો છે કે જો ભગવાનના સુખને પામવું હોય તો આ બે વાત ભગવાનમાં મનુષ્ય ભાવ છે જ નહીં અને ભગવાન બીજા અવતાર જેવા નથી આ વાત સમજે જ છૂટક્યો એટલે મહારાજ કહે કે જો તમે સમજશો તો તમે જાણો અમારા સુખને પામી ગયા એમ ત્યારે હવે જે વાત છે એ બાપાશ્રી વાતનો મુદ્દો હવે આ વાતમાં સમજાવે છે સદગુરુઓએ બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો કે એ સમયે તો મહારાજ મનુષ્ય સ્વરૂપે વિચરણ કરતા હતા અને એમાં લીલા ચરિત્રો હોય તો આપણે આ વાતને સમજી શકીએ કે એમાં એવો ભાવ ન લાવવો પણ બાપાશ્રી આજે અમારે શું આ વાતને લઈને સમજવું આવો પ્રશ્ન બાપાશ્રીને પૂછેલો છે ત્યારે એમ થાય કે મહારાજના મુક્ત વિના ભગવાનની વાણી સમજવી એ ઘણી બધી ગહન છે ત્યારે બાપાશ્રીએ એનો ઉત્તર કર્યો છે આજે મહારાજ પ્રતિમા રૂપે જે દર્શન આપે છે એ ભગવાનમાં પ્રતિમા ભાવ ન આવે તો તમે આ વાતને દૃઢતા કરી લીધી જેમ મહારાજ મનુષ્ય સ્વરૂપે વિચરણ હતું અને એમાં જો મનુષ્ય ભાવ ન આવે તો મહારાજ કે તમારે વાંધો નહીં ભાંગે એટલે નહીં આવે તો વાંધો ભાંગી જશે તો એવી રીતે બાપાશ્રી કે આજે ભગવાન આ પ્રતિમા રૂપે દર્શન આપે છે અને એમાં જો પ્રતિમા ભાવ ન આવે તો તમે આ વાતની બાપા શ્રી કે કરી લીધી બીજું બાપાશ્રી કહે કે જ્યારે જ્યારે મહારાજના ચરિત્રો મોટા મોટા મુક્તોએ લખ્યા હોય વાંચતા હોય તો એમાં લીલા ચરિત્રોના ભાગમાં જો આપણું મન કુતર્ક ન કરે તો તમે આ વાતની દઢતા કરી લીધી એટલે બાપાશ્રીએ બે વાત સમજાવી એક તો મહારાજને મોટા મુક્તોના ચરિત્રોનું વાંચન થતું હોય ત્યારે આપણું ઇન્દ્રિય અંતકણ એમાં પણ એટલો જ આનંદ પામે કે એમાં જો તર્ક ન થાય તો તમને જરૂર આ વાતની દઢતા થઈ ગઈ અને બીજું બાપાશ્રીએ પ્રતિમા એ ખરેખર પ્રતિમા નથી ભગવાન પોતે છે એવી જો દઢતા થઈ જાય તો બાપાશ્રી કે તમે એમાં એ ભાવની એવી જ રીતે આ પતિમા ભાવની એ જે ભાવ હતો એ જતો રહ્યો એમ ત્યારે આવું બાપાશ્રીએ સરસ વાતને સમજાવતા કહ્યું છે કે જો આ બાપાશ્રીના વચનમાં વિશ્વાસ જો આવી જાય તો જેને દેહ મૂકીને મળવું હતું એ દેહ છતાં મળી જાય એવી વાત છે બસ મુક્તોના વચનમાં વિશ્વાસની અહીં જરૂર કામ પડે છે મોટા મોટા મુક્તોની કોઈ પણ વાત એ ભગવાનના સ્વરૂપ સુધી પહોંચાડે છે એટલે બાપાશ્રીની વાતનું જો રહસ્ય સમજાઈ જાય કે આ પ્રતિમા એ ભગવાન પોતે છે તો તમે ભગવાનના સ્વરૂપમાં સહેજે એ પહોંચી જવાય અને જો ભગવાનનું સ્વરૂપ એને પ્રતિમા જ જો આપણે સમજીએ તો તો આજે ઘણા બધા મંદિરોમાં ભગવાનને અર્થે થાળ થતા હોય ભગવાનને પઢાડતા હોય તો ખરેખર તો પ્રતિમા નથી ભગવાન પ્રત્યક્ષ છે પણ દરેક વાતમાં એ આપણને દટતા રહેતી નથી એમ ત્યારે આવી જે દઢતા એમાં ઘણી વખત ઘણી વસ્તુ પણ અડચણ અણસમજણ ઘણી વખત કરતી હોય છે તો આ બાપાશ્રીની જે વાત સમજાવી કે પ્રતિમા ભગવાન પોતે છે જો આ વાતની દઢતામાં શાસ્ત્રની કોઈ કોઈ વાત જો આપબુદ્ધિ સમજવા જઈએ તો જરૂર અડચણ કરે એટલે શાસ્ત્રમાં પણ જે વાત સમજવી હોય એ મુક્ત થકી સમજવી તો યથાર્થ એ વાતનું એ આપણને સમજણ આવે અને કોઈ કોઈ વખત જો ગુરુનું પ્રાધાન્ય કરવું હોય તો પણ આ વાતમાં કોઈ વખત ગૌણતા આવી જાય અને એમાં પણ અણસમજણ ઊભી થઈ શકે છે એટલે આ વાતને ઘણી વખત એવા સમયે પણ ગૌણ ઘણા કરે ઘણા લોકો એવું કહે કે ભાઈ મહારાજ અત્યારે ક્યાં ઉપદેશ કરવાના છે મૂર્તિ થોડી બોલવાની છે તો આ બધી જે ઇન્દ્રિયોના મનના સમજેલા બધા જે વાતો છે તેમાં ઘણી વખત આદ્રઢતામાં આપણને અવરોધ ઊભો કરે છે અને એ ક્યાં ઉપદેશ કરે છે એવું પણ ઘણા લોકો સત્સંગમાં એ વાતને કહેતા હોય છે પણ આ મહારાજનું કહેવાનું એવું તાત્પર્ય છે કે તમારે દિવસમાં રોજ એક વાર કરવી કે પ્રતિમા એ ભગવાન પોતે છે અને અણસમજણે કરીને કોઈને ધોખો થાય તો મહારાજે આપણને આજ્ઞા કરી છે કે તમારે આ વાતથી બધાને ચેતાવી દેવા તો આટલો ભાર મહારાજે આ વચનામત મત રોયાના આ વાત સમજાવવામાં ભાર આપ્યો છે મહારાજ આજ સુધીમાં મહારાજ પ્રાગટ્ય થયા તે દિવસથી આજ સુધીમાં મહારાજે જેટલા બધા આપણા મંદિરો હોય મંદિરો હોય જેટલા જે બધાએ જ્યાં જ્યાં ભગવાનનો પ્રતિમા ભાવથી જ્યાં પ્રાગટ્ય પ્રગટ હોય તો ત્યાં લગભગ મંદિરોમાં લગભગ જગ્યાએ મહારાજે પરચા આપેલા છે પણ પરચા પૂરતી વાત આપણને આનંદ કરે પણ પછી વાતને કાયમ દ્રઢતા રહેતી હોતી નથી એટલે આપણે આ સુખથી મહારાજને જે સુખ દેશ હતા આપવું છે એ સુખથી આપણે એટલા આપણે મોડું થાય છે મહારાજે પછી આ વચનામ એમ કીધું છે કે આ વાતમાં કંઈક અણસમજણ થાય અને કોઈ આ વાતને થોડી ગૌણતા કરે તો તમારે એને ચેતાવી દેવા એમ મહારાજે એમાં આજ્ઞા આપણને સૌને કરેલી છે નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં એક વાત લખી છે કે ભગવાનને ટકે દાંતણ ટકે જમણ ટકે પોઢણ જો કોઈ તકે તકે એ જો સેવા કરે તો એ ભગવાનના સુખને દેહ સતા અનુભવે છે એટલે મહારાજને આપણા ઘરમાં સ્વરૂપ હોય કે મંદિરના ઘરમાં સ્વરૂપ મંદિરે સ્વરૂપ હોય પણ એ ભગવાન પોતે છે તો આપણે આવી દટતા તો બાપાસીના જોગમાં આવ્યા એટલે આપણે દટતા તો હોય પણ તકે તકે એવી દઢતા રહેતી હોતી નથી કે ઘણી વખત કંઈક પ્રસંગે વ્યવહારે બહાર જવાનું થાય તો ઘરે ઠાકોરજી ઘણી વખત ભૂખ્યા પણ રહેતા હોય છે તો એવું વિચારતા હોય છે કે ભગવાન તો આપણી ભેળા જ છે ને એમ જો એવી જ્ઞાનની દૃઢતાએ જો આપણે ભગવાનને થાળ ન ધરાવીએ તો આપણે ખરેખર ભગવાનને પ્રત્યક્ષ માન્યા પ્રતિમા છે ભગવાન પોતે છે એવી દૃઢતા ખરેખર ન કહેવાય એટલે બાપાશ્રી અને મહારાજે આવતના એટલે ભાર આપ્યો છે કે રોજ તમારે કરવાની એવી અમારી આજ્ઞા છે ભૂલશોમાં જરૂર ભૂલશોમાં એટલે બાપાશ્રી એક વાત લખતા એવું કહે કે અઢારસો ને સાડત્રીસથી જ્યારથી આ બ્રહ્માંડમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છપૈયાપુરમાં ત્યારથી બાપાશ્રી એમ કહે છે આ બ્રહ્માંડનું પીઠ રહે ત્યાં સુધી ભગવાન પ્રગટ પ્રગટ અને પ્રગટ અને પ્રગટશે ત્યારે આ બધી વાતની દૃઢતાનો ભાવાર્થ એક જગ્યાએ જાય છે કે પ્રતિમા છે એ ખરેખર ભગવાન પોતે છે અને એવા ભાવથી તમે એકવાર ભગવાનને હાથ તો જોડી જવો એકવાર ભગવાનને તમે તો જમાડી જવો તો બાપાશ્રી હું તમને બતાવવા માગે છે એ વાત તમને જરૂર જણાય આવશે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે ભગવાન પ્રગટ છે એમ સમજીને કોઈ એક એક જ પ્રણામ કરે તોય ભગવાન એનો હાથ પકડી છે મહારાજે તો એમ કીધું છે કે તમે લીલા ખડમાં રહીને તે દંડવત કરશો તો હું એમાંથીની રક્ષા કરીશ તો ભગવાને જે સ્વરૂપ પોતે પધરાવ્યું હોય જે સ્વરૂપનું ભગવાન નંદસંતોએ સંતોએ બધાએ સેવન કર્યું હોય તે ભગવાન પોતે નહીં ભગવાન પોતે જ છે આ મહારાજે એક શરત કરી છે એમાં પ્રથમના અડતાલીસના વતના વતમાં કે તમે ધર્મ નિયમમાં રહેશો તો અમે તમારી સેવા જરૂર સ્વીકારશું તમે એવું ન માનતા કે આ પ્રતિમા છે આ પંડે ભગવાન કે અમે પોતે છે એવું મહારાજે પ્રથમના અડતાલીસના અવતનાદમાં પણ બાપા શ્રી વાતની સાંખ લીધી છે અને મહારાજે અડસઠના અવતનાદમાં પણ મહારાજે જગન્નાથજી પુરીની વાત લખતા કીધું છે કે અમે પ્રતિમામાં રહી અને પૂજારીનો છળ કપટ ભાવ દેખતા તો આ બધી વાત એવું કહેવા માગે છે કે ભગવાન એ પોતે પોતે છે પ્રતિમા રહ્યા છે એમ નહીં ભગવાન પોતે જ છે એમ રહ્યા છે તો એવો ભાવ થાય કે ભગવાન હજી અક્ષરધામનું સ્વરૂપ બીજું હશે પ્રતિમા બીજું બાપાશ્રી કે એમ નહીં મનુષ્ય સ્વરૂપ અક્ષરધામનું સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ ત્રણે એક જ છે જુદા નથી ત્રણ નથી એવું બાપાશ્રીનું કહેવું છે તો આવી વાત મહારાજે લોયાના અઢારના વચનામૃતમાં અને બહુ પોતાના આશ્રિતોને આજ્ઞા કરી રોજ કહેવાની રોજ સંભાળવાની એવી મહારાજે આજ્ઞા કરી છે કે જો રોજ આ ભગવાન પોતે જ તમારા ઘરમાં બિરાજે છે તો એવું મહારાજ કહેવા માગે છે મહારાજે પ્રથમના એકોતેરના વચનામતમાં પણ મહારાજ એવું કહે છે કે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ હોતું પૃથ્વી ઉપર વિરાજમાન છે એવું સમજવું અને મહારાજ ન્યા પણ આજ્ઞા કરે છે બીજા આગળ પણ તમારે આવી રીતે વાત કરવી તો આ લોયાના અઢારમાંની વાત મહારાજે એટલો ભાર આપ્યો છે એનું એક જ કારણ છે કે ભગવાન તમારી ઢૂંકળા થઈ જાય છે જો પ્રતિમા ભાવ રહેશે તો ભગવાન અક્ષરધામમાં બહુ દૂર છેટે સમજાશે અને જો બાપાશ્રીના વચનમાં વિશ્વાસ આવી જશે કે આ ભગવાન પહોંચે છે તો ભગવાન તમારા ઢોકળા થઈ ગયા કહેવાય અને ભગવાન સુધી તમને પહોંચાડી દીધા કહેવાય આ તો મહારાજની વાણી છે એ કેવળ એના મુક્તો જ આ વાતને યથાર્થ રૂપમાં સમજાવી શકે આમાં બુદ્ધિનો વિષય નથી આમાં બીજા શાસ્ત્રોનો વિષય નથી આ ભગવાનની વાણી બાપાશ્રી જેવા મુક્તોએ જો ન સમજાવી હોત તો આટલી યથાર્થ આ વાતને કોઈ સમજી ન શકે એટલે બ્રહ્માનંદ સ્વામી એક લખે છે કડી કે વ્હાલાના મુખરડાની વાતો વર્ણવી ના જાય સજની તો પ્રભુના મુખની વાતોનું વર્ણન થઈ કે એવું નથી બ્રહ્માનંદ સ્વામી કહે છે મારા સખીઓ મારા સખાઓ બધાય તમે સાંભળો કે આ વાતનું વર્ણન કરી શકાય એવી વાત નથી તો આ સભામાં વિરાજમાન સર્વે ભગવાનના ભક્તોને ભગવાનને અંતમાં એક જ પ્રાર્થના કે હે ભગવાન આવી દઢતામાં તમે અમારી ભેળા ભળજો અને અમારા દોષ ગુના જોતા નહીં પ્રભુ અને મા પથારી સુધી સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પારસભાઈ ગયાના અઢારમા વચના વાત કરી આમ તો ગઈ રવિવારની સભામાં પણ ભગવાનનું મહાત્મ્ય અને આત્મનિષ્ઠાની વાત જે કરવાની એક પેટે એમાં લોયાના આઠમા અંકમાં વચનામાં જે છેલે વાત થઈ છે કે જે જે 18મો વચનામાં તો વિસ્તારપૂર્વક ખૂબ સરસ આખો ઉચ્ચાર આપ્યો અને એમાં જે લોયાનો 18મો વચનામાં છે એ તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અને દિવ્ય ભાવની જે વાત છે તો આપો નિશ્ચય વિના નિશ્ચયાત્મક ન થાય નિશ્ચાત્મક કોણ થાય તો કે જેને નિશ્ચય થયો હોય ને એ તો મહારાજ એવું કીધું કે નિશ્ચય બુદ્ધિમાં થાય છે અને બુદ્ધિમાં નિશ્ચય થયો એટલે જીવમાં થઈ ગયો આવું મહારાજે વચના કીધું છે એટલે નિશ્ચયની જે વાત છે મહારાજ કે અઠવટી છે એટલે બુદ્ધિ જો એની સાગ્ર ન હોય અથવા તો શુદ્ધ ન હોય નિર્મણ ન હોય

એટલે નિદ્રા અને સ્મૃતિ રહ્યા છે અને પદાર્થ માત્રનું જે જ્ઞાન છે એ પણ બુદ્ધિ માં છે અને જ્ઞાન ઇન્દ્રિયને વિશે જે વિશેષ જ્ઞાન રહ્યું છે એ પણ બુદ્ધિ વતે છે એટલે બુદ્ધિ વતે શું થાય તો નિશ્ચય કરવાનો છે નિશ્ચય કેવો કરવાનો છે એની વાત ખૂબ સરસ કરી બાબાશ્રીના વચનો છે કે જે મનુષ્ય રૂપ હતો એ અક્ષરધામનો સ્વરૂપ છે તેમ ગતિમાં અને અક્ષરધામનો સ્વરૂપ એક છે

તો ફરીથી ખુબ ખુબ કરે વર્ષી હવે આપણે મુનિસ્વામી સ્વામીના આશીર્વચન લેશું ત્યારબાદ બે કરી અને આજની આપણી આ એની પૂર્ણાહુતિ કરીશું સહજાન સ્વામી મહારાજ ની જય બાપા શનિ જય સદગુરુ જય નારાયણ ભગવાન જય અને મહારાજ કે મારો મહિમા સમજે અને કેવા છે ગુણ પુરુષોત્તમ ભગવાન સાક્ષાત એનો સારો જેમ છે મહિમા સમજા તારે એને આ મારામાં જે તૂટી જાય છે

ત્યારે જગત પાત્ર જેવું છે અને ભગવાન ને મૂર્તિ નું સુખ છે તો સોના ના પાત્ર જેવું છે અખંડ નાખી ક્યારે નાશ ન પામેલૌકિક છે મહારાજ મારો મહિમા એને સમજાય આપણે પણ કથા વાત સાંભળે અને જીવ માં મહારાજ નો મહિમા સમજવો જીવ માં ભગવાન નો મહિમા સમજાય તારે એને વાસના કરી જાય છે વાસના કરે તારે એને સારું નો માય નથી થઈ જાય છે ભગવાનની કૃપા નો પ્રાપ્ત છે ભગવાન એને રાજી થઈ પોતાની મૂર્તિ નું સુખ આપે છે આવો એકાંતિક ધર્મ

स्वामी नारायण स्वामी नारायण